નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. આજરોજ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મતદાર સરકારી પ્રૂફ સુધારા વધારા રવિવારના રોજ પ્રાથમિક શાળાઓમાં, જેમાં કે કામરેજ ગામ તેમજ કામરેજ ચાર રસ્તા પાસે મલીબા સ્કૂલની અંદર આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો આવો નિહાળીએ ઓફિસર તેમજ પબ્લિકની લાઈવ. ભાવનગર મીડિયા ન્યૂઝ રિપોર્ટર અશોકભાઈ પંચાસરા, કામરેજ સુરત. આપનું નામ જણાવો. ચેતનાબેન. આપનું નામ બોલો. ચેતનાબેન અમૃતભાઈ પટેલ. ક્યાંના રહેવાસી છો? આજે સવારે 10 વાગે. આના પછી કયા કયા ટાઈમે છે? કેવું છે પબ્લિક નું આકર્ષણ તમારી પાસે? આવે છે, બધા ઘણા આવે છે. સ્કૂલ નું નામ બોલો. મારી જેપી પટેલ હાઈસ્કૂલ કામરેજ. આ સ્કૂલ માં જે તમે અત્યારે ફરજ બજાવી રહ્યા છો તે? માલીબા હાઈસ્કૂલ. માલીબા હાઈસ્કૂલ. હા જી. અચ્છા, કામ થશે ખરા? પબ્લિક ને શું લાગે છે તમને? હા થશે. અમુક ની રાવ છે. હા, 3-4 વખત ફોર્મ ભર્યા, હજી સુધી કામ નથી થયું. બોલો શું કરશો એના માટે? ફરીથી અમે એમને સજેસ્ટ કરીએ છીએ કે જેટલી વાર ભલે તમારું ની થાય, કોઈ વાર એવું થાય કે ભાઈ એમના ફોર્મમાં કંઈ ભૂલ હોય તો એ લોકો ફરી પાછા ફોર્મ ભરવા પડે. આ તમારી જાહેરાત ગરીબ માણસો અને અભણ માણસોને ક્યાં હિસાબે ખબર પડે કે આ કાર્યક્રમ ચાલુ છે? બતાવો જવાબ. એ તો અમે ના ના ખબર છે ને, કેમ નહીં ખબર? જો એ તો છોકરાઓને પણ જાણ કરીએ છીએ કે ભાઈ અમારે બીએલઓમાં આ રીતે બેસવાનું છે, એટલે એમના મા બાપને એ લોકો જણાવે કે મતદારો આવે એના વિશે તમે માહિતી મોકલો. હા હા, બરોબર છે. અગાઉથી જેથી તમારા 2 રવિવાર બાકી છે. હા, અને કામ પૂરેપૂરું ગવર્નમેન્ટનું, સરકાર તરફથી પબ્લિકનું થાય એવી આશા રાખો. હા, ને બીજી એક વાત કે અમે બીએલઓ છે ને તો અમને જે સોસાયટી આપી છે તો એ સોસાયટીમાં જઈને અમે કહી આવીએ છીએ કે ભાઈ તમે આ રવિવારે આવજો અને તમારો જે કંઈ પણ કામ હોય તો એ ક્લિયર કરી લેજો. કેટલી સોસાયટી અંદાજે આપી છે તમે? 12. 12 સોસાયટી. નું નામ જણાવો. મારું નામ માધાણી રક્ષાબેન કીર્તિકુમાર છે. ક્યાંના રહેવાસી છો? રહેવાનો કામરેજ છે. કામરેજમાં. અત્યારે કયા હોદ્દા ઉપર તમે બેઠા છો? હું બૂથ લેવલ ઓફિસર તરીકે અત્યારે કામગીરી કરી રહી છું. પબ્લિક આવે છે ખરું? હા આવે છે. કેટલા કેટલા એરિયા લીધા છે તમે? દરેકના વિભાગો પાડેલા છે. મારી પાસે 11 સોસાયટી છે ભાગ નંબર 24માં, અને બધા જ પોતાના વિભાગ પ્રમાણે કામ કરી રહ્યા છે. શું શું સુધારા થાય છે અત્યારે તમારી પાસે? અત્યારે આપણે નવા ફોર્મ સ્વીકારીએ છીએ, નમૂનો 6, જેમાં કોઈ નવા વોટરે ભરવો હોય બરાબર મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે, ત્યાર પછી નામ સુધારા માટે એડ્રેસ ચેન્જ માટેનું ફોર્મ પણ ભરવામાં આવી રહ્યું છે. 8 નંબરનું ફોર્મ, 8કનું ફોર્મ છે, જે સ્થળાંતર થઈને આવેલા છે મતદારો, અને એમને એડ્રેસ ચેન્જ કરીને આ ભાગમાં આવવાનું હોય તો એમના માટે 8કનું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે, અને 7 નંબરનું ફોર્મ જેમને નામ કમી કરાવવાનું છે તો એવા મતદારો પણ આવી રહ્યા છે અને 7 નંબરનું કમીનું ફોર્મ ભરી રહ્યા છે. મતલબ તમામ પ્રકારની કામગીરી અત્યારે ચાલુ છે. આના પછીની કઈ કઈ તારીખ છે તમારી આ કામ માટે? આના પછી 2 રવિવાર છે. 5/1/2020 બરાબર, અને ત્યાર પછીનો સન્ડે આવશે. 7 મિનિટ જોવું પડશે. પબ્લિક જાગૃત લાગે છે તમને આ બાબતમાં? પબ્લિક તો જાગૃત છે. અમારી પાસે હજુ ગઈકાલે બધું મટીરિયલ આવ્યું સાહેબ, એટલે અમે પણ મટીરિયલ પ્રમાણે તરત તાત્કાલિક જ એ અમલ કરીને આજે બેસી ગયા છે. હવે એમાં શું કે 3 રવિવાર સળંગ હતા, કે વચ્ચે 1 રવિવારની બ્રેક છે બરાબર, એટલે 5 તારીખ પછી નેક્સ્ટ સન્ડે આવશે, એ રીતે છે. મેડમ આપનું નામ જણાવો. ચંચળબેન જોગીભાઈ પટેલ. ક્યાંના વતની છો? વતની આમ કામરેજના છે. અચ્છા, કેટલા વર્ષથી અહીંયા તમે રહો છો? અહીંયા હું 25 વર્ષથી રહું છું. અચ્છા, અત્યારે તમે
શેની ડ્યુટી બજાવો છો? બીએલઓ તરીકેની, બુથ લેવલ ઓફિસર તરીકેની ડ્યુટી બજાવું છું. આજની તારીખમાં શેનું કામકાજ ચાલી રહ્યું છે? આજની તારીખમાં નામનો સુધારો વધારો કરવાનો હોય, એડ્રેસ ફેરવવાનું હોય અને નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય એનું કામકાજ છે. એ પેપર આઉટ થયેલું ને એનાથી જાણ થઈ છે. ના તો એ તો ખરેખર જાણ કરાવી જોઈએ, એ સામાજિક કાર્યકરો હોય ને એ લોકો થ્રુ મોટા ભાગે પહોંચી જાય છે ખબર. પબ્લિકનું આકર્ષણ કેવું છે? પબ્લિકનું આકર્ષણ બરાબર છે, અહીંયા તો છે. કામ થાય છે ખરું? હા કામ બરાબર થાય છે. ખાતરી આપો છો? ચોક્કસ. આના પછીના કાર્યક્રમ કઈ કઈ તારીખે છે તમારા? 5 તારીખે છે અને પછી 12 તારીખ છે. ઓકે થેન્ક યુ. નામ જણાવો. તો રાજા પરાગ ધનસુખભાઈ. કઈ જગ્યાએ રહ્યો છો? હું કૃષ્ણકુંજ સોસાયટીમાં રહું છું. કામ એના માટે અહીંયા આવેલા છો? હું હમણાં જે આ મતદાન સુધારા યાદીની ચાલી રહ્યું છે તો અમે સ્થળાંતર થયા છે તો અમારું નામ ત્યાંથી કમી કરાવ્યું, અહીંયા નવું નામ જોડાવવા માટે અમે આવ્યા છીએ. ફોર્મ ભરવા તમને ક્યાંથી મળી જાય આ ખબર? બીવેલનો જે અહીંયા જે તે જગ્યાએ નોટિસ ઉપર લાગેલી હતી ત્યાંથી પછી વોટ્સઅપમાં મેસેન્જર આ તે મેસેન્જરથી ન્યૂઝથી ખબર પડી. શું આપે છે ઓફિસરો જવાબ તમારા? વ્યવસ્થિત ને સારી રીતના આપે છે, વ્યવહાર બી સારો છે ને આપણું જે એ રીતની માહિતી આપીને કમ્પ્લીટ કામગીરી કરી દીધી. કામ થઈ જશે એવું લાગે છે? થઈ જ જશે ને. અચ્છા બધાનું ફેમિલીમાં બધાને જાણ કરી? હા કરી ને, બધા આખા ફેમિલીનું જ લઈને આવેલું. આજુબાજુ પડોશીને જાણ કરી? હા કરી, પડોશીને બી જાણ કરી. તો આગલા રવિવાર એના પછીનો રવિવાર 3 કાર્યક્રમ છે તો તમામ સભ્યોને સોસાયટીના આજુબાજુ જેટલા ઓળખીતા હોય એને જાણ કરવા વિનંતી. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. તમારું નામ જણાવો. દુધાત ભાવિક. આખું નામ બોલો. દુધાત ભાવિક બનુભાઈ. કયા ગામના વતની છો? કૃષ્ણગઢ. મામલતદાર માં પૂછવા જતા તે ખબર પડી. બરોબર. 3 રવિવાર છે તમને ખબર છે? આ રવિવાર એના પછીનો ત્યાર પછીનો 3 રવિવાર કાર્યક્રમ. કે જો ઓફિસર કામ થાય છે ખરું? હવે તો જાવી છે ફોર્મ ભરવા. લાગે છે તમને કામ થઈ જશે? હા લાગે તો છે જ. બરોબર. સરકારી કાર્યક્રમ છે આમાં આગળ આજુબાજુ તમારા સગાવાલા સોસાયટીઓની અંદર આની જાણ કરતો એવી તમારી પાસે આશા. બરોબર. હા. જય ભારત. જય ભારત.